તમે ફોટાની નેગેટિવ્સ પાછી દીપકને આપી દીધી તો હવે સ્વામીજી તમે મને આટલો મૂર્ખો સમજો છો અરે જે નેગેટિવ આપી છે ને એની કમ્પ્યુટરાઇઝ કોપી મારી પાસે અકબંધ છે મને ખબર હતી દીપક મારી સાથે કંઈક આવી જ સોદાબાજી કરશે એટલે મેં કમ્પ્યુટર પરથી નેગેટિવ કાઢીને એને આપી દીધી છે ઓરિજિનલ મારી પાસે છે બસ હવે એનો ઉપયોગ આપણે કરવાનો છે કૃષ્ણ કુંજમાં એ ફોટા મોકલવાના છે સારું થયું તમે કૃષ્ણ કુંજનું નામ લીધું મારે આવતીકાલે ત્યાં જવાનું છે ભાઈ અમને ત્યાં જવાનું આમંત્રણ છે હા વેરી ગુડ સ્વામીજી તો પછી કાલે તમે ત્યાં જાઓ અને તમારી પાછળ પાછળ એ ફોટા પણ ત્યાં પહોંચી જાય અને પછી શરૂ થશે કૃષ્ણ કુંજમાં ઉથલ પાથલ હરી કરે સો હોય અને વિશાલ કરે સો બહોત કુછ હોય જી સ્વામીજી પધારો સ્વામીજી અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ હરી કરે સો હોય સ્વામીજી આપણે ત્યાં આશીર્વાદ આપવા આવી રહ્યા છે વાહ રીમા સ્વામીજી હમણાં જ આપણા કૃષ્ણ કુંજમાં આપણને બધાને આશીર્વાદ આપવા આવી રહ્યા છે મમ્મી તો તો આપણો કૃષ્ણ કુંજ ધન્ય થઈ જશે મમ્મી ભાભી મેં તમને કહ્યું છે ને કે આવા ઢોંગી સાધુઓ મને ગમતા નથી છતાંય તમે એને આમંત્રણ આપ્યું છે આવવાનું મમ્મી દીપક સાચું કહી રહ્યો છે આજ સ્વામી વિશે કેવા કેવા ફોન આવી રહ્યા છે બધું જાણ્યા પછી પણ તમે મનોજ તમે એકવાર સ્વામીને અહીંયા પધરામણી તો કરવા દો એમના દર્શન તો કરો પછી નક્કી કરજો કે સ્વામીજી પાખંડી કે ઢોંગી લાગે છે કે નહીં હે સ્વામીજી આવી રહ્યા છે હરી કરે સો હોય પ્રણામ સ્વામીજી સ્વામીજી તમારા પાવન પગલાથી અમારા કૃષ્ણ કુંજને પાવન કરો સ્વામીજી પધારો આપની છત્ર છાયા અમારા કૃષ્ણ કુંજ પર સદાય રાખજો સ્વામીજી આવો પધારો હરી કરે સો હોય અમને ખબર છે કે અમારું આગમન પરિવારના અમુક સભ્યોને ગમ્યું નથી પરંતુ શું કરીએ રંજના દેવી અને રીમા દેવી જેવા ભક્તો માટે અમે બીજા સભ્યોની નિંદાને પાત્ર બનવા પણ તૈયાર છીએ પરમ આદરણીય સ્વામી અમારા કૃષ્ણ કુંજમાં તો દુશ્મનોના પણ આતિથ્ય સત્કાર થાય છે પરમ આદરણીય સ્વામી
અમારા કૃષ્ણકુંજમાં તો દુશ્મનોના પણ આતિથ્ય સત્કાર થાય છે, જ્યારે આપ તો દિવ્ય અવતાર સમા સ્વામી છો, નિરાંતે બિરાજમાન રહો અને લોક નિંદાની ચિંતા છોડી દો. વાહ ગંગાબા વાહ, સરસ. તમારા વિશે ઘણું સાંભળ્યું હતું અને આજે જોઈ પણ લીધું. દીપકને તો અમે મળી ચૂક્યા છીએ હોસ્પિટલમાં, અને મનોજને તો અમે જીવનદાન આપ્યું છે. હા, કદાચ આ વાત મનોજ પણ નહીં જાણતા હશે ને સ્વામીજી. કૃષ્ણકુંજમાં કોઈ પણ વાત છુપી નથી રખાતી. તમે હોસ્પિટલમાં મને જોવા આવ્યા હતા એ મને ખબર છે. હરી કરે સો હોય મનોજ, સ્વામીજીના એ જ આશીર્વાદથી તું આજે જીવિત છે. રંજના દેવી, અમે અહીંયા અમારી પ્રશંસા સાંભળવા નથી આવ્યા, પણ તમને કંઈ જણાવવા આવ્યા છીએ. ખરું ને દીપકની બેન સોનલ? જી સ્વામીજી. અમારી પણ એક બેન હતી, હવે નથી. હરી કરે સો હોય. સોનલ, તારા ઉપર તબાહી આવવાની છે. પણ તારે કારણે નહીં, કોઈ બીજાના પાપના કર્મની સજા તારે ભોગવવી પડશે. હમણાં જ તો ગંગાબાએ જણાવ્યું હતું કે કૃષ્ણકુંજમાં દુશ્મનોના પણ આતિથ્ય સત્કાર થાય છે, અને હું તો સ્વામીજી છું. તમારો અને તમારા પરિવારનો શુભચિંતક છું, માટે શાંત રહો અને મને બોલી લેવા દો. જુઓ, જે સ્વામીજીનો આશય છે તે પૂરો થઈ જવા દો. કૃપા કરીને એમના આગમનના પ્રયોજનને સમજો. બીજી વાત, કૃષ્ણકુંજમાં નાની વહુના આગમનથી અપશુકન થશે, કૃષ્ણકુંજમાં તિરાડ પડશે, બધું જ વેર વિખેર થઈ જશે. એટલે જ્યોતિના પગલા ઘર માટે અપશુકન્યા નીવડશે. હા, મને ખબર છે કે તમે લોકો મારી વાત નહીં માનો, કારણ કે અમુક ફોન કોલ્સને કારણે તમે મને ઢોંગી, પાખંડી, કાવતરાબાજ અને ચાલબાજ માનો છો. પરંતુ પ્રભુની લીલા એવી થશે કે સત્ય બધાની સામે આવી જશે. ધર્મ દુરંદર, ભવિષ્યવેત્તા એવા સ્વામીજી, તમારી વાણી કે તમારા વિધાન ઉપર અત્યારે કોઈ ટિપ્પણી કરવી મને યોગ્ય લાગતું નથી, કારણ કે મારું તો દ્રઢપણે માનવું છે કે બંદગી કરનારા બંદા ઉપર વિશ્વાસ મૂકવો એના કરતા પરમ કૃપાળુ પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકવો ને એ જ વધારે યોગ્ય છે. પરંતુ એ ન ભૂલો ગંગાબા કે બંદાઓને પોતાના જ કાર્ય માટે ઉપરવાળાએ અહીં મોકલ્યા હોય છે.
परंतु आ बधी चर्चा करवा हूं अहीं नथी आव्यो। हुं तमने मात्र मारो मत मारु अनुमान दर्शावा आव्यो हतो ए पूरु थयुं छे। मंगलमय हो, कल्याणकारी हो। प्रस्थान। स्वामी जी जलपान तो लेता जाओ। स्वामी जी भाई आ पार्सल कोई आपी गयो छे। ठीक है तू जा। विशाले तो गद्दारी करी अने पेला स्वामी जी तो छे ज ढोंगी। दीपक स्वामी जी नी वात नी असर कृष्णी कुंज मां तो पड़शे ज। जो ज्योति स्वामी नी वात मात्र रीमा भाभी अने मम्मी ज जगावशे। बाकी बधा ज एनी पोल जाने छे एटले तू चिंता नहीं कर। ए तो सारू थयुं के विशाले मोकलेलू पार्सल बाके मारा हाथ मां आव्युं अने एमांथी मैं ए फोटोग्राफ्स काढी फाड़ी ने फेंकी दीदा छे। जराय चिंता नहीं कर। दीपक आ विशाल नो कई रस्तो तो काढ़वो ज पड़शे। यस आ विशाल ने हवे मुंह तोड़ जवाब आपवो ज पड़शे। स्वामी जी आपनी भविष्यवाणी अने विधान पर मने कोई शंका नथी। आ तो उत्सुकतावश ए जाणवा मांगू छू કે જ્યોતિ કૃષ્ણ કુંજ માટે કેવી રીતે અપશુકનિયત નીકળશે। કુમાર ગોપેશ અપશુકન્યાળ હોવું એ તો વિધિ લિખિત જ હોય છે। જેમ તમારા પિતા એ અપશુકન્યાળ હતા અને એમના જ કારણે તમારી માતાને કેટલું ભોગવવું પડે છે આજ દિવસ સુધી। હવે એ શું કામ અપશુકન્યાળ હતા એ તો વિધાતા જ જાણે। અમે તો માત્ર વિધાતા સંકેત દ્વારા સૂચન કરતા હોય। કેવા સંકેત હોય છે હું જાણી શકું? એ સંકેતની જાણ તમે જ્યારે કુમારમાંથી સ્વામીજી બનશો ને એટલે આપોઆપ થશે। માટે આવા ગહન સવાલો ન કરો। બરાબર કુમારી સુકન્યા? સત્ય વચન સ્વામીજી। કુમાર ગોપેશ તમે થાકી ગયા હશો ને તો જાઓ જઈને વિશ્રામ કરો। જી સ્વામીજી। કુમારી સુકન્યા તમે જઈને અમારા વિશ્રામની તૈયારી કરો। જી સ્વામીજી। કૃષ્ણ કુંજ
આ કૃષ્ણ કુંજમાં આવન જાવન તો રાખવી જ પડશે. અત્યારે ત્યાં દલીલોની આપલે થતી હશે, કેમ કે વિશાલ પટેલનું પાર્સલ પણ મળી ગયું હશે અને જ્યોતિ અને વિશાલના ફોટા બધાની સામે આવી ગયા હશે. હરી કરે સો હોય. હાય નીલિમા, કેમ છે તું? જ્યોતિ, તું મારા ઘરે આવ ને, બેસ ને પ્લીઝ. નીલિમા, મારે તને ઘણા લાંબા સમયથી મળવું હતું, પણ શું કરું, પપ્પાની તબિયત સારી નહોતી એટલે મારે તને કંઈક વાત કરવી છે. જ્યોતિ પ્લીઝ, હવે એ પાડ માનવાની વાત, મારો આભાર માનવાની વાત, એ બધી વાત જવા દે. ઈશ્વરની જે ઈચ્છા હતી તે જ થયું છે, અને આમે પણ તને ઘણી વાર ગમે તેમ કહ્યું છે, યાદ છે? દીપક મારો છે, તું મને અને દીપકને અલગ નહીં કરી શકે, અને છતાં જો તે આમ કરવાનો પ્રયત્ન કર્યો છે ને, તો તું પણ એક સ્ત્રી છે, અને એક સ્ત્રીના ગુસ્સાને તું સારી રીતે જાણે છે. દીપક, આ નવા વર્ષે મને કોઈ યાદગાર ગિફ્ટ નહીં આપે? આપીશ ને, બસ આપણે આ ઘરની બહાર જઈએ એટલે તારી મનગમતી ગિફ્ટ લઈ લેજે. ના, મને મને એવી ગિફ્ટ જોઈએ છે જે ઘરમાં આપી શકાય. દીપક, દીપક, યુ આર માય લવ, યુ આર માય લાઈફ. દીપક, તું તો મારી જિંદગી છે. હું આ લાલિયા માટે ગિફ્ટ લાવી હતી ને મૂકવા આવી હતી, આઈ એમ સો સોરી. જ્યોતિ, કોઈના રૂમમાં જતા પહેલા નોક કરાય, આટલી પણ મેનેજ નથી તારામાં? આઈ એમ સોરી નીલિમા. હવે અહીંયા ઊભી ઊભી નીલિમા નીલિમા શું કરે છે? ગિફ્ટ અહીંયા મૂક, ગેટ આઉટ. જવાને ને આ બધી વાતો, સંજોગો જેવા હતા કે હું પણ એ જ કહું છું કે એ વખતે સંજોગો ખરેખર ખરાબ હતા, પણ હવે હવે તો સારા છે ને. જ્યોતિ, મેં જે પણ કંઈ કર્યું પ્લીઝ એને ત્યાગ નહીં માનતી, એ મારી ફરજ હતી. નીલિમા, શું કહું, તું ખરેખર? હા, મેં કહ્યું ને, પ્રશંસા નહીં. જ્યોતિ, જે બનવાનું હતું તે જ બન્યું છે. તારી વાત સાચી છે નીલિમા, આજે મારું મન હળવું થઈ ગયું. ચાલ હું જાઉં, પપ્પા મારી રાહ જોતા હશે. બાય બાય.